हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। इकोसिस्टम निवसन तंत्र अंतर्गत आज आपणो नेक्स्ट टॉपिक है एनर्जी फ्लो एंड फूड चेन, मतलब के ऊर्जा प्रवाह और पोषक स्तरों, बराबर आहार श्रृंखला अथवा आहार झाड़ जो है शब्द विषय आप अभ्यास करशु। तो सौ पहला तो आगना टॉपिक उत्पादकता और विघटन विषय अभ्यास करो, यहाँ टूंक में तुमने जणावी दीधुं कोईपण निवसन तंत्र ने सक्रिय रहेवा माटे एमां ऊर्जा मळती रहेवी जरूरी छे। तो ऊर्जा मळे छे केवी रीते, एनो मुख्य स्त्रोत सूर्य छे, वो आपणे भण्या। भाई सूर्यमांथी मळती ऊर्जा जे छे एनो फ्लो अलग अलग स्तरोमां कई रीते दाखल थाय छे एना विशे आपणे अभ्यास करवानो छे, बराबर। एटले बहु सीम्पल टॉपिक छे, पण एक्जामनी दृष्टिए जे छे आमांथी क्वेश्चन बेठे बेठी लाइन जे छे वा पूछाय छे, बराबर। एटले मुख्य सार तमारे याद रखवानो छे। थीरिकल पार्ट थोड़ा आम वधारे छे, वधारे लेंधी जे छे आपेलू छे, पण एनो मुख्य अर्थ जे छे आपणे टूंकमां छेले सारा स्वरूपे जे छे फरीथी पाछे जोई लेशु, बराबर। एटले सौथी पहेला टेक्स्टबुक प्रमाणे जोई लईए। टॉपिक थशे मेन ऊर्जा प्रवाह, शक्ति प्रवाह अथवा तो एनर्जी फ्लो। ऊंडा समुद्रना जलतापीय निवसतंत्र, मतलब के हाइड्रोथर्मल इकोसिस्टम, जे समुद्रना तळियू छे बराबर त्यां रहेलू निवसतंत्र, बराबर। पाणीना तळिये जे छे ज्यां खूब ज उष्मा जे छे आवेली छे एवा जलतापीय निवसतंत्र सिवाय पृथ्वीना बधा ज निवसतंत्र माटे शक्ति प्रवाहनो એકમાત્ર સ્ત્રોત સૂર્ય છે। એટલે તમને પૂછે કે નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ છે, તો આવશે સૂર્ય સિવાય અપવાદ શું આવશે એમાં ઊંડા સમુદ્રનું જલતાપીય નિવસનતંત્ર, મતલબ કે જ્યાં સૂર્યના કિરણો પહોંચી નથી શકતા એવો વિસ્તાર, બરાબર। દળિયાના પેટાળ જે છે ત્યાં રહેલું નિવસનતંત્રનો ઊર્જા સ્ત્રોત જે છે સૂર્ય નથી, બાકી બધી જ જગ્યાએ પૃથ્વીમાં જે મેઇન ઊર્જાનો સ્ત્રોત છે એ છે સૂર્ય। આપાત સૌર ઊર્જા સૌર વિકિરણના 50% કરતાં પણ ઓછા ભાગનો પ્રકાશ, એટલે કે પ્રકાશ સંશ્લેષણીય સક્રિય વિકિરણ, ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, ટૂંકું નામ છે PARમાં પરિણમે છે। આ શું છે અર્થ સમજી લો, જેટલો પણ સૂર્ય વિકિરણ દાખલ થાય છે પૃથ્વી પર, બરાબર, દાખલા તરીકે જે સૂર્યપ્રકાશ દાખલ થાય છે, મતલબ સૂર્યના વિકિરણો જે છે એમાંના 50%થી પણ ઓછા જે છે પ્રકાશ આપણા પ્રકાશ સંશ્લેષણ કરવાને યોગ્ય છે। PARનો મતલબ શું જો, ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, PAR। PARનો બહુ સિમ્પલ અર્થ પ્રકાશ ઉર્જાનો એવો સ્ત્રોત, એવો જથ્થો કે જેમાંથી આપણે પ્રકાશ સંશ્લેષણ કરી શકીએ। તમને ખ્યાલ છે કે પ્રકાશલેષણ જે છે કયા સ્ત્રોતમાંથી થાય, તો એ માત્ર ને માત્ર જાનીવાલી પીનારા રેન્જમાંથી જ થાય। તો સૂર્ય ઉર્જાના જે વિકિરણો આવે છે એ બધે બધા કાંઈ PARવાળા નથી હોતા, મતલબ વનસ્પતિ માત્ર જે પ્રકાશનું શોષણ કરી શકે છે એમાંથી જ પ્રકાશલેષણ કરવાનું છે, એ સિવાયનું રેડિયેશન આપણા માટે કામનું નથી। તો પહેલાં તો આંકડાકીય માહિતી યાદ રાખવાની છે કે આપાત થતો સૌર વિકિરણ પૃથ્વી પર આવતા કુલ સૂર્યપ્રકાશના 50%થી પણ ઓછો ભાગ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવો છે, પ્રકાશલેષણ કરી શકે એવો સૂર્યપ્રકાશનો જથ્થો, એને શું નામ આપ્યું, પ્રકાશ સંશ્લેષણીય સક્રિય વિકિરણ, એટલે કે PAR। ફૂલ ફોર્મ શોર્ટ ફોર્મ યાદ રાખવાનું છે, PARની માત્રા કેટલી છે, 50%થી પણ ઓછી। આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, મતલબ સાયનો બેક્ટેરિયા, સ્વયંપોષીઓ સરળ અકાર્બનિક પદાર્થો એટલે કે CO2 અને પાણીમાંથી ખોરાક એટલે કે સ્ટાર્ચ બનાવવામાં સૂર્યની વિકિરણ ઉર્જાનું સ્થાપન કરે છે। આ PAR જે રેન્જ છે એ PAR રેન્જમાંથી મળતો પ્રકાશ સૂર્ય વિકિરણ જે છે, બરાબર, એમાંનો આ PAR રેન્જ જે વનસ્પતિઓ, મતલબ લીલી વનસ્પતિઓ અને સાયનો બેક્ટેરિયા CO2 અને H2O માંથી ખોરાક નિર્માણ કરી શકે છે। વનસ્પતિઓ માત્ર 2-10% PAR ગ્રહણ કરે છે, જો હવે ટોટલ 50%થી ઓછો છે એમાંય તે વનસ્પતિ માત્ર PARનું જે ગ્રહણ કરે છે કેટલા ટકા છે, માત્ર 2-10%, મતલબ કે વનસ્પતિ માત્ર સૂર્યપ્રકાશના 2-10% જ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે, અને આ ઉર્જાની ઓછી માત્રા જ સમગ્ર સજીવ વિશ્વને અટકાવી રાખે છે। જો આ ઉર્જાનું માત્રા વધી જાય, બરાબર, આપણે પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટર જે છે 11માં ભણી ગયા કે જો વધુ પ્રમાણમાં સૌર ઉર્જા પ્રાપ્ત થઈ જાય અથવા તો પ્રકાશ ઉર્જા વધી જાય તો ફોટો ઓક્સિડેશન નામની પ્રક્રિયા જે છે થવા માંડે,
जे वनस्पति माटे हानिकारक छे, हरित कणोनुं विघटन थई जाय, हरित कणोनुं विघटन थई जाय एटले आपणो ઉત્પાદકતાનો मुख्य स्त्रोत जे छे घटी जाय, एटले विश्वने टकावी राखवा माटे प्रकाश संश्लेषण थवुं जरूरी छे, एना माटे आ जथ्थो पण ओछो होवो जरूरी छे, जे केटलो छे 2-10%, એટલે ઓછી માત્રાએ સારું, વધુ ઉર્જા જે છે એ કોઈપણ તંત્રને નુકસાન પહોંચાડી શકે એવું ટૂંકમાં આપણે સમજી શકીએ. આથી તે જાણવું ખૂબ જ મહત્વનું છે કે વનસ્પતિઓ દ્વારા ગ્રહણ કરાયેલ સૌર ઉર્જા એક નિવસનતંત્રના વિવિધ સજીવો મારફતે કેવી રીતે પ્રવાહિત થાય છે. જે તંત્રને જેટલી ઉર્જાની જરૂર છે એટલી ઉર્જા એને મળી રહે એટલી પૂરતી છે, જો એનાથી વધુ ઉર્જા એમાં દાખલ થાય તો એ તંત્ર માટે નુકસાનકારક છે એવું આપણે ટૂંકમાં સમજી શકીએ. બરાબર, એટલે કુલ ઉર્જા આવે છે 100%, એમાંથી 50%થી ઓછાનો ઉપયોગ થાય છે અને વનસ્પતિ માત્ર એમાંના 2-10% જ ગ્રહણ કરે છે. જે પ્રકાશલેષણમાં વપરાતી ઉર્જા છે એને નામ આપ્યું છે PAR, બરાબર, ફોટો સિન્થેટિકલી એક્ટિવ રેડિએશન. બધા જ સજીવો તેમના આહાર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, એટલે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઉત્પાદકો પર આધાર રાખે છે. ઉત્પાદકો એટલે કોણ થશે? ઉત્પાદકો એટલે વનસ્પતિ અને પ્રકાશલેષી બેક્ટેરિયા, આ બધા જે છે જે સૌથી પહેલું પ્રકાશલેષણ કરે છે, મતલબ સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. જેથી તમે જુઓ છો કે ઉર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તા તરફ એક દિશામાં હોય છે. આ સૌથી પહેલો ક્વેશ્ચન, સૌથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, ઉર્જાનો પ્રવાહ હંમેશા એક દિશામાં હોય, ઊંધી દિશામાં ક્યારેય ઉર્જાનો પ્રવાહ જે છે શક્ય નથી અને સાથે સાથે ચક્રીય પ્રવાહ પણ શક્ય નથી. એટલે આ પ્રવાહનો માર્ગ જે છે, ઉર્જા પ્રવાહ કઈ દિશામાં હોય તે માત્ર કેવું હોય, એક દિશામાં. એટલે સૂર્ય મુખ્ય સ્ત્રોત, ત્યાંથી જે છે ઉત્પાદકો લીલી વનસ્પતિ, ત્યાંથી જે છે ઉપભોક્તા મતલબ વનસ્પતિને ખાનારા પ્રાણીઓ, પછી શાકાહારી હોય કે માંસાહારી હોય. એટલે સૂર્ય ઉત્પાદકો ઉપભોક્તા આવી દિશામાં જ ઉર્જાનો પ્રવાહ થાય અને એ પ્રવાહ એક દિશામાં જ એવું આપણે ગણી શકીએ. શું આમાં ઉષ્માગતિકીનો પ્રથમ નિયમ સિદ્ધ થાય છે? ઉષ્માગતિકી જે છે થર્મોડાયનેમિક્સના નિયમો બંનેમાં લાગુ પડે છે. એવું કીધું ઉર્જાનો જથ્થો જે છે અચળ છે, જેનું એકમાંથી બીજામાં રૂપાંતર થઈ શકે, એનું નિર્માણ કે જે છે વિઘટન શક્ય નથી એવું સિદ્ધાંત ભણી ગયા, એ જ લાગુ પડશે આમાં પણ. એવી જ રીતે ઉપરાંત નિવસન તંત્ર એ ઉષ્માગતિકીના બીજા નિયમથી પણ મુક્ત નથી, મતલબ એમાં બીજો નિયમ પણ લાગુ પડે છે. જરૂરી અણુઓના સંશ્લેષણ માટે તેઓને સતત ઉર્જા મળવી આવશ્યક હોય છે, જેના લીધે વધતા જતા અવ્યવસ્થાપન સામે સંકલિત કાર્ય પદ્ધતિ દ્વારા સંઘર્ષ કરી શકે. કોઈપણ તંત્રમાં જ્યારે અવ્યવસ્થા વધે તો એને રિપેર કરવા માટે એની સામે જરૂરી ઉર્જા જોઈશે, સતત ઉર્જા મળતી રહેવી જરૂરી છે, એટલે તો જ તંત્ર ચાલુ રહી શકે. દાખલા તરીકે કોઈપણ એન્જિન જે છે, એન્જિનને ચાલુ રાખવા માટે બરાબર એમાં પૂરતો પેટ્રોલનો જથ્થો જોઈએ. જો એ પેટ્રોલનો જથ્થો ઇનડાયરેક્ટલી ઊંજણ ઘટી જાય, બંધ થઈ જાય, તો એ તંત્ર કાર્ય કરી શકે નહીં, કારણ કે એમાં જે અવ્યવસ્થા આવતી હોય એ અવ્યવસ્થાને રિપેરિંગ કરવા માટે એને સતત ઉર્જા મળતી રહેવી જરૂરી છે. એવી જ રીતે કોઈ પણ તંત્ર છે વિશ્વનું, એ તંત્રને ચાલુ રાખવા માટે ઉર્જા એને મળતી રહેવી જરૂરી છે. બરાબર, એટલે એ ઉર્જાના સ્ત્રોતના આધારે જ એ તંત્ર હંમેશા માટે ચાલુ રહેશે. એટલે આ બીજા નિયમ પ્રમાણે જે છે આપણે કહી શકીએ એ જ વસ્તુ લાગુ પડે છે આપણે નિવસન તંત્રમાં. હવે આ નિવસન તંત્રમાં ઉર્જાનો સ્ત્રોત ક્યાંથી ક્યાં જાય છે એના એક એક સ્ટેપ. સૌથી પહેલાં નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓને ઉત્પાદકો કહે છે. એટલે સૌથી પહેલું સ્ટેપ, ઉત્પાદકો એટલે કોણ? લીલી વનસ્પતિ. સ્થલજ નિવસન તંત્રમાં શાકીય તેમજ કાષ્ઠીય વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદકો છે. જમીન ઉપરના મુખ્ય ઉત્પાદકો કોણ કે જે પ્રકાશલેષણ કરે છે? એમાં આવશે શાકીય વનસ્પતિ, નાના છોડવાળી અને કાષ્ઠીય કે જે મોટા થડવાળી છે. બરાબર, આવી વનસ્પતિઓ બધી પ્રકાશલેષણનો મુખ્ય સ્ત્રોત છે. એ જ રીતે જલજ નિવસન તંત્રમાં પાણીમાં રહેતું નિવસન તંત્ર છે, એમાં વનસ્પતિ પ્લવકો મતલબ ફાઇટોપ્લેન્કટોન, લીલ અને જલીય વનસ્પતિઓની વિવિધ જાતિઓ ઉત્પાદકો તરીકે વર્તે છે. એટલે યાદ રાખવાનું છે આમાં જે છે ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે ને જે છે એમાં, તો તમારે યાદ રાખવાનું છે કે આટલો ભાગ જે છે એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. એમાં શાકીય અને કાષ્ઠીય વનસ્પતિ સ્થલજ નિવસન તંત્રના મુખ્ય ઉત્પાદકો છે અને જલજ નિવસન તંત્ર જે છે એમાં
वनस्पति प्लवकों मतलब फाइटो प्लैंकटॉन, फाइटोप्लैंकटॉन भी जूना लील अने जलीय वनस्पतिओ बराबर आ विविध जातिओना जे छे एनी उत्पादकों तरीके जल निवसतंत्र जे छे एमां वर्ते छे बराबर। एना पछी हवे शब्द जे छे एना पछी आवे छे आहार श्रृंखला अने आहार जाळ। तो आहार श्रृंखलाओ फूड चेन अने आहार जाळ फूड वेब्स विषे वाँच्यू छे कि जेओ प्रकृतिमां अस्तित्व धरावे छे। શું છે આપણે સમજીએ આગળ જો વનસ્પતિઓ એટલે કે ઉત્પાદકોથી પ્રારંભ થતી આહાર શૃંખલા અને આહાર ઝાળ એવી રીતે બનેલી હોય છે કે પ્રત્યેક પ્રાણી આહાર ખોરાક માટે કોઈ વનસ્પતિ પર કે અન્ય પ્રાણી પર આધાર રાખે છે અને બદલામાં તે બીજા કોઈ માટેનો આહાર બને છે। એટલે ઇનડાયરેક્ટ આપણે એવું કહી શકીએ પૃથ્વી પર રહેતા સજીવો કોઈ પણ સજીવો અન્ય કોઈ સજીવોમાંથી ખોરાક લે છે, अन्य कोई वनस्पति के प्राणी पर आधार राखे छे, अने जे प्राणीओ छे ई पोते ज पाछा बीजा माटेनो आहार बने छे, अने आवी कड़ीओ जे छे ई एनाथी बधा सजीव एकबीजा साथे जोड़ायेला छे। आ कड़ीओथी बनतुं जे छे एक जाळो एने नाम आप्युं छे आहार जाळ। आवी जे श्रृंखलाओ होय एने नाम आप्युं छे आहार श्रृंखला। सीम्पल उदाहरण आपीए आपणे दाखला तरीके कोई घास छे तो घासने खानारुं ससलुं छे, સસલું જે છે એને ખાનારું શિયાળ છે અને શિયાળ જે છે એને ખાનારું દાખલા તરીકે જે છે ઉચ્ચ સિંહ છે, અને સિંહ મરી જાય તો એને ખાનારું જે છે પાછું દાખલા તરીકે બેક્ટેરિયા કે ફૂગ છે ને સડસડવી નાખે। તો આજે મેં શૃંખલા તમને આપી બરાબર, આપણે ઉદાહરણ તરીકે જે છે એવું લખીએ સમજવા માટે, સમજવાનું છે આગળ। દાખલા તરીકે ઘાસ, ઘાસ ખાનારું સસલું, સસલું જે છે એને ખાનારું શિયાળ, શિયાળ જે છે એને ખાનારું દાખલા તરીકે વાઘ, વાઘ મૃત્યુ પામે અને મૃતદેહ બરાબર, તો મૃતદેહ જે છે એને ખાનારું પછી ગીધ હોય કે પછી દાખલા તરીકે એના પછી બેક્ટેરિયા કે ફૂગ હોય। તો આ જે એક ભાગ દર્શાવ્યો છે અહીંથી જે અહીં સુધીનો ભાગ જે દર્શાવ્યો છે બરાબર એને કહેવાય આહાર શૃંખલા ફૂડ ચેન। આહાર શૃંખલા અને આહાર જાળમાં તફાવત શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું, જો આહાર જાળ અને આહાર શૃંખલા। તો આ એક મેં સિમ્પલ આહાર શૃંખલા દર્શાવી, એમાં શું છે તો કે ઘાસ જે છે એ ખોરાક બને છે સસલાનું, તો સસલું પાછું ખોરાક બને છે શિયાળનું, શિયાળ ખોરાક બને છે વાઘનું। આમ દરેકે દરેક સજીવ એકબીજા સાથે આહાર ઉપર આધારિત છે, આવી શૃંખલાને કહેવાય આહાર શૃંખલા। આહાર જાળ એટલે શું, જો તો ઘાસ જે છે ને ખાનારું સસલું છે, તો હંમેશા એવું જરૂરી નથી કે સસલું જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ જે છે શિયાળ જ કરશે। ઘાસને ખાનારું ખાલી સસલું નથી, ઘાસને ખાનારા કીટક હોય છે, ઘાસને ખાનારા જે છે બીજા બધા પ્રાણી હોય છે, એવી રીતે સસલાને હંમેશા શિયાળ જ ખાસ એવું જરૂરી નથી, સસલાનો શિકાર બીજા પણ પ્રાણીઓ કરી શકે। આમ બધા પ્રાણીઓ જે છે એના એકબીજાથી ખાનારા અલગ અલગ આહાર શૃંખલાઓ આપણે આવી જોડીએ તો આહાર શૃંખલાઓની આહાર શૃંખલાઓ દ્વારા આહાર શૃંખલાઓની જાળ દ્વારા બનતી આહાર જાળ, ઘણી બધી આહાર શૃંખલાઓ ભેગી કરીએ બરાબર, કારણ કે કોઈ પણ પ્રાણી કોનો શિકાર કરી ફિક્સ નથી બરાબર, એ ગમે તેનો શિકાર કરી શકે, એવી આહાર શૃંખલાઓ તો હજારો રચાશે ને આવી આહાર શૃંખલાઓ હજાર રચાય, એ શૃંખલાઓ બધી એકબીજા સાથે કડીઓ જોડીએ તો એક જાળ બનશે, એ જાળને નામ આપ્યું આહાર જાળ બરાબર ને। આવી આહાર જાળ આહાર શૃંખલાઓ પૃથ્વી પર ઘણી બધી અસ્તિત્વ ધરાવે છે અને એના પરથી જ એકબીજા બધા પ્રાણીઓ એકબીજા ઉપર આધારિત છે, આપણે આગળ જે છે એને ડિટેલમાં સમજીએ છીએ બરાબર। સૌથી પહેલાં આ પરસ્પર આંતરનિર્ભરતા ઇન્ટરડિપેન્ડન્સી બધા એકબીજા ઉપર આધારિત છે ના કારણે શૃંખલા કે જાળની રચના થાય છે, કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ ઉર્જા તેનામાં હંમેશા સંચિત રહેતી નથી, આ પણ નિયમ છે થર્મોડાયનેમિક્સનો, કોઈ પણ સજીવમાં ઉર્જા દાખલ થઈ એ કોઈ દિવસ એનામાં કાયમી માટે નહીં રહી શકે, મતલબ કે એનું બીજામાં રૂપાંતર થશે। ઉત્પાદકો દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઉર્જા ઉપભોક્તામાંથી પસાર થાય છે અથવા તો તે સજીવો મૃત્યુ પામે છે। એક સજીવના મૃત્યુથી મૃત અવશેષીય ઘટકોની આહાર શૃંખલા તથા આહાર જાળની શરૂઆત થાય છે, મતલબ કે આહાર જાળ જે છે એ બે પ્રકારની છે, એક સજીવોમાં ટ્રાન્સફર થતી આહાર જાળ અને સજીવ મૃત્યુ પામે પછી દાખલ થતી આહાર જાળ જેને નામ આપ્યું મૃત અવશેષીય આહાર શૃંખલા,
એટલે આપણે આ બંને વિષય જે છે સમજવાનું છે, કઈ સજીવોમાં વહન પામે છે અને કઈ મૃત્યુપામ્યા પછી જે છે નિર્જીવોમાં વહન થાય છે આહાર જાળ, ને એનાથી આપણું નિવસન તંત્ર જળવાઈ રહે છે. એક એક જોઈએ. જો સૌથી પહેલું, બધા પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે છે, આથી તેને ઉપભોક્તાઓ કહેવાય છે, કે જે વિષમ પોષીઓ કે પરપોષીઓ પણ કહી શકે. પહેલાં એવું ઉત્પાદકો, ઉત્પાદકોને ખાનારા, વનસ્પતિ પર આધાર રાખનારા પ્રાણીઓ એને શું કહેવાય? ઉપભોક્તાઓ. પહેલો શબ્દ એવો ઉત્પાદકો, એને ખાનારા ઉપભોક્તાઓ, જેને આપણે વિષમ પોષીઓ પણ કહી શકીએ અને પરપોષીઓ પણ કહી શકીએ, કારણ કે એ ખોરાક બનાવી શકતા નથી. જો તેઓ આહાર માટે ઉત્પાદકો કે વનસ્પતિઓ પર નિર્ભર હોય તો તેઓને પ્રાથમિક ઉપભોક્તાઓ કહેવાય છે. અને જો પ્રાણીઓ પ્રાથમિક ઉપભોક્તાઓ કે જેઓ વનસ્પતિઓને ખાય છે તેઓને બીજા પ્રાણીઓ ખાય છે તો તેઓને દ્વિતીય ઉપભોક્તાઓ જે છે કહે છે. આ શબ્દ તમને સમજાવું. જો દાખલા તરીકે અહીં દર્શાવ્યું છે તૃણ ઘાસ, એ શું છે? ઉત્પાદક. લીલી વનસ્પતિ એટલે ઉત્પાદક, પોતે પ્રકાશલેષણ કરી શકે, સ્વયંપોષી છે. આ તૃણને ખાનારી બકરી, ઉત્પાદકને ખાનારું પહેલું પ્રાણી જે તૃણને ખાનારું છે એટલે કે તૃણાહારી છે, એ થશે પ્રાથમિક ઉપભોક્તા. પ્રાથમિક ઉપભોક્તા જે છે બરાબર, એના માટે આપણે બીજો શબ્દ કયો વાપરી શકીએ? ઉત્પાદક સૃષ્ટિ છે તો આ કહેવાય તૃણાહારી, તૃણને ખાનારા પ્રાણીઓ તૃણાહારીઓ. તો તૃણાહારીઓ જે છે એ કહેવાય પ્રાથમિક ઉપભોક્તા. ઉપભોક્તા એટલા માટે કારણ કે ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પણ બકરીને ખાનારો જે છે દાખલા તરીકે છે મનુષ્ય અથવા તો બીજો કોઈ પ્રાણી, એ શું થઈ ગયું? દ્વિતીય ઉપભોક્તા. એ તૃણાહારીઓને ખાનારા, તો તૃણાહારીઓને ખાનારા પ્રાણીઓ એને કહેવાય માંસાહારીઓ. માંસાહારીઓ જે છે એ શું થઈ ગયા? ડાયરેક્ટલી દ્વિતીય ઉપભોક્તા. હવે દ્વિતીય ઉપભોક્તાને ખાનારા કદાચ તૃતીય ઉપભોક્તા પણ હોઈ શકે બરાબર. એ પ્રાણીઓ જે છે એ ઉચ્ચ માંસાહારી ગણાશે બરાબર. એ કોઈ પણ હોઈ શકે. મનુષ્ય જે છે એ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર કોઈ પણ પ્રાણી, તો એ શું થશે? તો કે એને આપણે લઈ શકીએ તૃતીય ઉપભોક્તા. અને તૃતીય ઉપભોક્તા છે તો એ માંસાહારીઓને ખાનારા છે, એને આપણે લઈ શકીએ ઉચ્ચ માંસાહારીઓ. આમ અલગ અલગ વિભાગ જે છે એમાં એક વિભાગ પડશે. પહેલું ઉત્પાદકો, પછી તૃણાહારી, તો પ્રાથમિક ઉપભોક્તા. જો ઉત્પાદક સિવાયના બધા ઉપભોક્તા જ છે, ઉપભોક્તાને કેટેગરીમાં વહેંચ્યા. પહેલાં જે છે એ પ્રાથમિક, બીજા છે એ દ્વિતીય, એના પછીના છે એ તૃતીય બરાબર. એટલે આમાં ખાસ કરીને ભૂલ ના પડે. ફરીથી જો જે ઉત્પાદકો વનસ્પતિ પર નિર્ભર હોય તેને પ્રાથમિક ઉત્પાદક તો ઉપભોક્તાઓ કહેવાય, મતલબ એ તૃણાહારી છે. તૃણાહારીઓને ખાનારા જે છે એને કહેવાય દ્વિતીય ઉપભોક્તાઓ, એટલે કે માંસાહારી છે. આ પ્રકારે તૃતીય ઉપભોક્તા પણ હોઈ શકે, જેમ કે મેં ઉદાહરણ આપ્યું, મનુષ્યને ખાનારું કોઈ પણ શિકાર કરી નાખે દાખલા તરીકે, એ તૃતીય ઉપભોક્તા થશે. નિસંદેહ પ્રાથમિક ઉપભોક્તાઓ તૃણાહારી એટલે કે શાકાહારી હોઈ શકે. મોટા ભાગે પ્રાથમિક ઉપભોક્તા જે છે એ તૃણાહારી હોય, મતલબ કારણ કે એ ઘાસને ખાનારા છે એટલે તૃણાહારીઓ છે. સ્થળજ નિવસન તંત્રમાં આ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. જમીન ઉપર રહેનારા નિવસતંત્રમાં કીટકો, પક્ષીઓ, સસ્તનો બધા નહીં, અને જલજ નિવસનતંત્રમાં મૃદુકાય પ્રાણીઓ સામાન્ય તૃણાહારીઓ છે. આ પ્રાથમિક ઉપભોક્તાના ઇનડાયરેક્ટલી એક્ઝામ્પલ આપ્યા છે, યાદ રાખવાના છે. પ્રાથમિક ઉપભોક્તા અથવા તૃણાહારી કયા કયા છે? તો સ્થલજમાં કીટકો, પક્ષીઓ, સસ્તનો, અને જલજ નિવસનતંત્રમાં મૃદુકાય પ્રાણીઓ મોલુસ્કસ જે છે બરાબર, એ સામાન્ય તૃણાહારી તરીકે વર્તે છે. એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે. બીજો વિભાગ એવો એના પછીનો, ઉપભોક્તા કે જેઓ તૃણાહારીઓનો આહાર કરે છે તેઓને માંસાહારી હોય છે, અને તેમને પ્રાથમિક માંસાહારી અથવા દ્વિતીય ઉપભોક્તા કહેવું ખૂબ જરૂરી છે. જો દ્વિતીય ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા એ પાછા માંસાહારી છે, પણ કયા? પ્રાથમિક. પહેલાં એવા માંસાહારી કે જે માંસ ખાનારા છે એટલે તૃણાહારીઓને ખાનારા છે. દ્વિતીય ઉપભોક્તા, એના માટે બીજો શબ્દ આવશે પ્રાથમિક માંસાહારી બરાબર. એ પ્રાણીઓ જે આહાર માટે પ્રાથમિક માંસાહારી ઉપર આધાર રાખે, મતલબ જે આને ખાનારા છે બરાબર, એ કયા થશે? તો એ થશે દ્વિતીય માંસાહારી બરાબર, જેને આપણે શબ્દ આપ્યો છે આમાં ઉચ્ચ માંસાહારી, જે તૃતીય ઉપભોક્તા તરીકે વર્તે છે. એટલે આમાં શબ્દ ખાસ ભૂલ ન પડે. સિમ્પલ એક્ઝામ્પલ પૂછાય, દાખલા તરીકે
મનુષ્ય જે છે એને આપણે કયા વિભાગમાં લઈ શકીએ. મનુષ્યને આપણે માંસાહારી લઈએ તો એ વિભાગ બદલાઈ જાય, શાકાહારી લઈએ તો એ વિભાગ બદલાઈ જાય. જો મનુષ્યને શાકાહારી તરીકે લઈએ, બરાબર, શાકાહારી તો એ પ્રાથમિક ઉપભોક્તા થાય, માંસાહારી તરીકે લઈએ તો એ દ્વિતીય ઉપભોક્તા થાય, બરાબર, અને ઉચ્ચ માંસાહારી તરીકે લઈએ તો એ તૃતીય ઉપભોક્તા થાય. એટલે એ પ્રમાણે એને કઈ કેટેગરીમાં મૂકે છે એના ઉપર આધારે છે કયા વિભાગમાં આવશે. આ એક સરળ ચરીય આહાર શૃંખલા ગ્રેઝિંગ ફૂડ ચેઇન GFC નીચે દર્શાવવામાં આવેલી છે. આપણે જે આ વિભાગ અત્યારે ભણ્યા, બરાબર, એ આહાર શૃંખલાનો પહેલો પ્રકાર છે. આ પહેલો પ્રકારનું નામ છે સરળ ચરીય આહાર શૃંખલા. આજે ચરીય આહાર શૃંખલા જે છે એનો મતલબ શું, જેમાં આહાર ઝાળની આહાર શૃંખલાની શરૂઆત જેમાં આહાર શૃંખલાની શરૂઆત ઉત્પાદકોથી થતી હોય તેને ચરીય આહાર શૃંખલા કહે છે. ચરીય મતલબ ગ્રેઝિંગ, મતલબ ગ્રેઝિંગ એટલે ચરવું, બરાબર, જેમાં ઉત્પાદકો, બરાબર, મતલબ કે જ્યાં ઉત્પાદક સૃષ્ટિ જે છે ત્યાંથી શૃંખલાની શરૂઆત થતી હોય એવી આહાર શૃંખલાને ચરીય આહાર શૃંખલા કહે છે, જે સજીવોમાં વહન પામે છે. આગળ કીધું તો ને, સજીવોમાં વહન પામતી આહાર શૃંખલા એ પહેલો પ્રકાર ગ્રેઝિંગ ફૂડ ચેઇન GFC, બરાબર, જે ચરીય આહાર શૃંખલા છે જેમાં શરૂઆત ક્યાં થાય છે, શૃંખલાની ઉત્પાદક સૃષ્ટિથી, મતલબ લીલી વનસ્પતિ તૃણ જે છે ત્યાંથી શરૂઆત થતી હોય તેને ચરીય આહાર શૃંખલા કહે છે. જેમાં ક્રમ કયા કહેવા, ઉત્પાદકો, પછી પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા, એને બીજા નામ આપીએ તો ઉત્પાદક, તૃણાહારી, પછી પ્રાથમિક માંસાહારી અને દ્વિતીયક માંસાહારી અથવા તો ઉચ્ચ માંસાહારી, એવા શબ્દ જે છે એમાં એની શૃંખલામાં સમાવેશ થાય છે. એના પછી બીજો પ્રકાર, સેકન્ડ, આ જે પ્રકાર જે છે આહાર શૃંખલાનો બીજો પ્રકાર, મૃત અવશેષીય દ્રવ્ય આહાર શૃંખલા ડેટ્રીટસ ફૂડ ચેઇન DFC. પેલું GFC એવું છે, એટલે બીજો ભાગ જે છે એવો છે DFC. એનો મતલબ શું છે તો કે આ આહાર શૃંખલામાં શરૂઆત થાય છે મૃત દ્રવ્યથી, મૃત કાર્બનિક દ્રવ્યોથી શરૂ થાય છે. તે વિઘટકોની બનેલી હોય છે જેઓ વિષમ પોષી સજીવો ધરાવે છે. એટલે જો આહાર શૃંખલાની શરૂઆત તૃણથી થાય તો એ ચરી આહાર શૃંખલા છે. જો આહાર શૃંખલા મતલબ આ બધા મૃત્યુ પામે પછી એના મૃતદેહો હોય, મૃતદેહોનું વિઘટન કરનાર પહેલું કોણ હોય, વિઘટક, તો વિઘટક સૃષ્ટિથી જો શરૂઆત થતી હોય આહાર શૃંખલા તેનું નામ છે મૃત અવશેષી દ્રવ્ય આહાર શૃંખલા ડેટ્રીટસ ફૂડ ચેઇન DFC. તેઓ મુખ્યત્વે ફૂગ અને બેક્ટેરિયા છે. તેઓ મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષી ઘટકોના વિઘટન કરવા માટે જરૂરી ઉર્જા કે પોષણ મેળવે છે. તેઓને મૃત પોષીઓ પણ કહે છે કારણ કે એનો આધાર મેઇન મૃતદેહો છે. વિઘટકો પાચક ઉત્સેજકો સ્ત્રવિત કરે છે જે મૃત નકામા પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે, ત્યારબાદ તેઓને તેમના જ દ્વારા શોષી લેવામાં આવે છે. એટલે મતલબ શું થશે, જો કે જે આહાર શૃંખલાની શરૂઆત વિઘટકો એટલે મતલબ શું થશે, મૃત પોષીઓ, વિઘટકોથી શરૂ થતી હોય તેને મૃત અવશેષીય આહાર શૃંખલા ટૂંકું નામ DFC, બરાબર, મૃત અવશેષીય આહાર શૃંખલા કહે છે. આ બીજો પ્રકાર જે છે એમાં ફરક શું હતો, અહીંયા ઉત્પાદકો લઈએ તો ચરીય આહાર શૃંખલા થઈ જાય અને જો ત્યાં વિઘટકો લઈએ તો મૃત અવશેષી આહાર શૃંખલા થઈ જાય. એટલે આહાર શૃંખલા ક્યારે શરૂઆત થાય, તો કે જ્યારે સજીવો બધા મૃત્યુ પામે પછી એની અંદર રહેલું જે છે ઉર્જા ક્યારે કઈ રીતે ટ્રાન્સફર થાય, તો એની અંદર રહેલી ઉર્જા અથવા દ્રવ્યો જે છે, બરાબર, દાખલા તરીકે મૃતદેહો જે છે એનું વિઘટન થઈને એની અંદર રહેલા દ્રવ્યો, આમાં કયા દ્રવ્યો હોય, કાર્બનિક દ્રવ્યો, કેવા હોય, જટિલ કાર્બનિક દ્રવ્યો, એને સરળ અકાર્બનિક દ્રવ્યોમાં ફેરફાર કરવાનું પ્રક્રિયા, એને શેમાં દાખલ કરે, જમીનમાં ટ્રાન્સફર કરવાનું કાર્ય કોણ કરે છે, તો કે આ બીજી આહાર શૃંખલા મૃત અવશેષીય આહાર દ્રવ્ય, અથવા બીજું નામ પણ આપી શકીએ, એનું બીજું એક નામ છે નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા, આવું બીજું પણ નામ છે ગુજરાતીમાં. નિક્ષેપ દ્રવ્ય એટલે મૃત દ્રવ્ય, મૃતદેહો, બરાબર, મૃત અવશેષીય આહાર શૃંખલાનું બીજું નામ છે નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા, જેની શરૂઆત થાય છે ક્યાંથી,
વિઘટકોથી, તૃણાહારી નહીં હોય એમાં, પહેલાં હશે વિઘટકો, તો એને કહેવાય વિઘટકોથી શરૂ થતી મૃત અવશેષીય આહાર શૃંખલા. એટલે બંનેમાં તફાવત યાદ રાખવાનો છે. નેક્સ્ટ, એના પછી બંને જે છે એની રિલેટેડ પછીનો ભાગ, જલજ નિવસન તંત્રમાં ચરી આહાર શૃંખલા ઉર્જા પ્રવાહ માટેનું મહત્વનું પાસું છે, યાદ રાખજો. જે પાણીમાં થતું નિવસન તંત્ર હોય એમાં ચરી આહાર શૃંખલા મેઇન હોય, તેની વિરુદ્ધ સ્થલજ નિવસન તંત્રમાં ચરી આહાર શૃંખલા કરતાં મૃત આહાર શૃંખલા ઘણી વધારે ઉર્જા પ્રવાહિત થાય છે. મતલબ મેઇન ઇમ્પોર્ટન્ટ ભાગ શેનો શેમાં છે, જુઓ કે જલજ નિવસન તંત્ર જે છે એમાં ઉર્જા પ્રવાહ માટે જે ઉર્જાનું મેઇન વહન થાય છે એમાં ચરી આહાર શૃંખલા ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે સ્થલજ નિવસન તંત્ર જે છે એમાં મૃત આહાર શૃંખલા વધારે ઇમ્પોર્ટન્ટ છે, વધારે ઉર્જા જે છે પ્રવાહિત કરે છે. શું કામ? કારણ કે મૃતદેહોમાંથી તત્વો જમીનમાં પાછા નહીં જાય તો વનસ્પતિ શોષણ જ નહીં કરી શકે તત્વો, બરાબર? એટલે તત્વોનું પુનઃચક્રીકરણ કરવા માટે મૃત આહાર શૃંખલા જે છે ખૂબ જ વધારે જરૂરી છે. મૃત આહાર શૃંખલાને કેટલાક સ્તરે ચરી આહાર શૃંખલા સાથે જોડી શકાય, અમુક બંને શૃંખલાઓ જોડાયેલી હોય. મૃત આહાર શૃંખલાના કેટલાક સજીવો ચરી આહાર શૃંખલાના પ્રાણીઓના શિકાર બની જાય છે. જો બંને કઈ રીતે જોડાયેલા છે, તો કે ઘણી વખત મૃત આહાર શૃંખલાના સજીવો હોય, મતલબ જે વિઘટકો હોય એટલે કે બેક્ટેરિયા ફૂગ છે, એ ચરી આહાર શૃંખલા પ્રાણીનો શિકાર બની જાય, એવું બની શકે. તથા એક નૈસર્ગિક નિવસન તંત્રમાં દાખલા તરીકે વંદો, કાગડા વગેરે જેવા પ્રાણીઓ સર્વભક્ષી હોય છે. જો વંદો અને કાગડા જે છે માંસાહારી શાકાહારી બંને છે, મિશ્રાહારી છે, તેને આપણે શેમાં લેશું? એ ચરી આહાર શૃંખલામાં પણ આવી શકે અને મૃત આહાર શૃંખલામાં પણ આવી શકે. તો મતલબ કે બંનેની બંને વચ્ચે જે છે જોડતો ભાગ છે, તો મતલબ કે આવા પ્રાણીઓના લીધે આવી શૃંખલાઓ એકબીજા સાથે સંકલિત હોય. આ આહાર શૃંખલાઓની પ્રાકૃતિક આંતર સંબંધિત એક જાળ બનાવી જાળાને કહેવાય આહાર જાળ, જેનું નિર્માણ કરે છે. માનવ જાતને કેવી રીતે વર્ગીકૃત કરશો? મેં આગળ કીધું કેવી રીતે આપણે લેશું મનુષ્યને. મનુષ્ય જે છે જો શાકાહારી લઈએ, બરાબર, તો શાકાહારી લઈએ તો મનુષ્ય જે છે એ થશે પ્રાથમિક ઉપભોક્તા. માંસાહારી લઈએ તો એ થશે પ્રાથમિક માંસાહારી, મતલબ કે તૃતીય ઉપભોક્તા, સોરી દ્વિતીય ઉપભોક્તા, બરાબર. એટલે તમે મનુષ્યને કેવા પ્રકારનું જે છે મિશ્રાહારી લેશો તો એનો અલગ વિભાગ આવશે, શાકાહારી લેશો તો અલગ વિભાગ આવશે, માંસાહારી લેશો તો અલગ વિભાગ. કયા પ્રમાણેનો એનો ખોરાક છે એ પ્રમાણે આપણે એને અલગ અલગ જે છે એ સ્તરમાં મૂકી શકીએ. સજીવોના અન્ય સજીવો સાથેના આહાર સંબંધો આધારે તે નૈસર્ગિક પરિસર કે સમાજમાં ચોક્કસ સ્થાન પામે છે. તેમના પોષણ ખોરાકના સ્ત્રોત પર આધારિત બધા સજીવો આહાર શૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે, જેને તેમના પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એટલે હજી એક ઘટક આપણે નવો એડ કરવાનો છે કે દરેકે દરેક સજીવ જે છે એ કાં ઉત્પાદક હોય, કાં ઉપભોગી હોય, કાં વિઘટક હોય. એ ઉત્પાદકને આપણે નામ આપ્યું જે છે એ છે પ્રથમ, મતલબ કે ઉત્પાદકો, પછી ઉપભોક્તા જે છે એને નામ આપ્યું છે પ્રાથમિક ઉપભોક્તા, માંસાહારી, શાકાહારી અને વિઘટકો. એને ચોક્કસ પોષક સ્તરમાં વિભાજિત કરી શકાય. પોષક સ્તર શું છે? જો દાખલા તરીકે ઇમ્પોર્ટન્ટ આટલો ભાગ, ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર છે, મતલબ જ્યાં સૌથી પહેલાં ઉર્જા જે છે દાખલ થાય છે. એને ખાનારા તૃણાહારી એટલે કે પ્રાથમિક ઉપભોક્તા એ દ્વિતીય પોષક સ્તર છે, અને માંસાહારી દ્વિતીય ઉપભોક્તા છે એ તૃતીય પોષક સ્તર તરીકે સમાવેશ થાય છે. એટલે આકૃતિમાં આપેલું છે, આકૃતિ જે છે નિવસન તંત્રમાં પોષક સ્તરો જે છે એનું રેખાંકિત નિરૂપણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એમાં ક્વેશ્ચન પૂછાય. કારણ કે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે અને આ એક્ઝામ્પલ જ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે માન્ય લેવાના છે, બરાબર. મનુષ્ય જે છે તૃણ વૃક્ષો આમાં બધા અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે, જો એક્ઝામ્પલ પ્રમાણે અલગ અલગ સમજીએ. જેમ કે સૌથી પહેલું વનસ્પતિ પ્લવક, ફાઇટોપ્લેન્કટોન, તૃણ અને વૃક્ષો એ પ્રથમ પોષક સ્તર છે, પ્રથમ પોષક સ્તર છે, બરાબર. કારણ કે એ જે છે એ ઉત્પાદકો છે, આ ઉત્પાદક સૃષ્ટિ છે. ઉત્પાદકો મતલબ પ્રથમ પોષક સ્તર એ પ્રાથમિક ઉત્પાદક છે, અને પ્રાથમિક ઉત્પાદક જે છે એટલે એને પ્રથમ પોષક સ્તર તરીકે લીધેલું છે, પ્રથમ પોષક સ્તરમાં સમાવેશ થાય. પ્રથમ પોષક સ્તરને ખાનારા પ્રાણીઓ, પ્રાણી પ્લવકો, પ્રાણી પ્લવકો માટે ઇંગ્લિશ શબ્દ છે જૂ પ્લેન્કટોન અને ફાઇટોપ્લેન્કટોન છે, એટલે જૂ પ્લેન્કટોન, તીતી ઘોડો યાદ રાખજો અને ગાય,
ઘોડો જે છે એ તૃણાહારી વનસ્પતિને ખાનારા બધા પ્રાણીઓ, જેને લીધું તૃણાહારીઓ એટલે પ્રાથમિક ઉપભોગતા ઈ છે તૃણાહારી. તૃણાહારીઓ છે પ્રાથમિક ઉપભોક્તા છે, પણ એનું સમાવેશ થાય દ્વિતીય પોષક સ્તર સેકન્ડ, કારણ કે આને ખાનારા જે છે આ છે દ્વિતીય પોષક સ્તરના પ્રાણીઓ. દ્વિતીય પોષક સ્તરના પ્રાણીઓ કયા છે? તો એક્ઝામ્પલ પૂછે પ્રાણી બ્લોક, તીતી, ઘોડો, ગાય. પ્રાથમિક ઉપભોક્તાના ઉદાહરણ કયા છે? તો આવશે તીતી, ઘોડો, પ્રાણી બ્લોક અને ગાય, બંને મિક્સ ના થાય ખાસ. દ્વિતીય પોષક સ્તરને ખાનારા પક્ષીઓ, માછલીઓ, વરુ, એનો સમાવેશ થાય તૃતીય પોષક સ્તર માંસાહારીઓ. તો માંસાહારીઓ જે છે એને કહેવાય દ્વિતીય ઉપભોગતા, એટલે એનો મતલબ થશે પ્રાથમિક માંસાહારીઓ. પ્રાથમિક માંસાહારી મતલબ કે જે તૃણાહારીઓને ખાનારા છે, એટલે એનું નામ થશે દ્વિતીય ઉપભોગતા. એ માંસાહારી છે. આ માંસાહારીઓને ખાનારા બીજા મનુષ્ય, સિંહ, એ થશે ચતુર્થ પોષક સ્તર છે. ઉચ્ચ માંસાહારી છે એનો સમાવેશ થશે તૃતીયક ઉપભોક્તા. જો પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા, ત્રણેય ઉપભોગી છે. આ ઉત્પાદક છે, આ ઉત્પાદક છે, અને આ ત્રણેય જે છે એ છે ઉપભોક્તા. ત્રણેય ઉપભોક્તાની ત્રણ કેટેગરી છે, વનસ્પતિને ખાનારી પ્રાથમિક, એને ખાનારી દ્વિતીય, એને ખાનારી તૃતીય. એટલે આ જે છે થશે દ્વિતીય માંસાહારી, એને આપણે લીધું છે ઉચ્ચ માંસાહારી તરીકે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ દરેકે દરેક એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ જે છે એ બેઠી બેઠી લાઈન ટેક્સ્ટ બુક પ્રમાણે પૂછાય તો મિક્સ ના થાય. તીતી ઘોડો શેમાં સમાવેશ થાય? તીતી ઘોડો દ્વિતીય પોષક સ્તરનું પ્રાણી છે, એ તૃણાહારી છે અને પ્રાથમિક ઉપભોક્તા છે. આ ત્રણેય વસ્તુ તમારે કમ્બાઈન યાદ રાખવી પડે, કારણ કે ત્રણેય આ જે છે એકબીજા સાથે રિલેટેડ છે, અને ત્રણેયનો અર્થ જે છે સરખો થાય છે. એટલા માટે કીધું છે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે, બરાબર. એક્ઝામ્પલના આધારે બહુ સિમ્પલ છે, કોઈ પણ એક વસ્તુ યાદ રાખવાની. જે પ્રથમ પોષક સ્તરમાં આવતા પ્રાણીઓ હોય એ સૌથી નીચલી કક્ષામાં હોય, એ પ્રાથમિક ઉત્પાદકો હોય, બરાબર. અને એ ઉત્પાદક સૃષ્ટિ છે. જે દ્વિતીય પોષક સ્તરના પ્રાણીઓ છે એ તૃણાહારીઓ હોય અને પ્રાથમિક ઉપભોક્તા હોય. એટલે આ બંને જે છે લિંક જે છે એ ખાસ મિક્સ ના થાય પ્રમાણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, દરેકે દરેક પોષક સ્તર જે છે એના વિશે આપેલું છે. કંઈ અગત્યના મુદ્દાની નોંધ કરવાની કરવા જેવી છે. અનુક્રમિક પોષક સ્તરે ઊર્જાની માત્રા ઘટતી જાય છે, યાદ રાખજો. આ બધું સમજવા માટે જો સિમ્પલ એક આપણે આ પ્રમાણે સમજવાનું છે, પણ તેમ છતાં સિમ્પલ એક ગ્રાફ દર્શાવવા આ રીતે આપણે અલગ અલગ પોષક સ્તરો લઈએ. પ્રથમ પોષક સ્તર, બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર અને ચોથું પોષક સ્તર. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. એક્ઝામ્પલ, આ પહેલું પોષક સ્તર. તો પહેલા પોષક સ્તરમાં કોઈ પણ ઉદાહરણ તરીકે હું લઈ લઉં છું તૃણ, અહીંયા લઈએ તૃણ. સેકન્ડ પોષક સ્તર, સેકન્ડ પોષક સ્તરમાં દાખલા તરીકે લઈ લઉં છું હું તીતી, ઘોડો. તીતી ઘોડો. થર્ડ પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર, તેમાં દાખલા તરીકે લઈ લઉં છું હું પક્ષી. ચોથું મનુષ્ય અથવા સિંહ, દાખલા તરીકે અહીંયા લઈ લઉં છું મનુષ્ય. એક એક ઉદાહરણ આપ્યા છે. પ્રથમ પોષક સ્તર જે છે એમાં જે ઊર્જા હોય, બરાબર, એ જેમ જેમ આગળના સ્તરોમાં દાખલ થશે, બરાબર, મતલબ અનુક્રમિક પોષક સ્તરવાળા ભાગ જે છે એમાં, બરાબર, સમજવા માટે યાદ રાખજો કે અનુક્રમિક પોષક સ્તરોવાળા ભાગ જે છે એમાં ઊર્જાની માત્રા ઘટે. જેમ જેમ ઉપર ઊર્જા જશે એમ ઊર્જાની માત્રા ઘટતી જાય છે, કારણ કે કોઈ પણ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઊર્જા જાય, ઊર્જા 100-100% રૂપાંતર થઈ શકે નહીં, એવો થર્મોડાયનેમિક્સનો નિયમ છે. ઊર્જા હંમેશા વ્યય પામે, એટલે અનુક્રમિક પોષક સ્તરે ઊર્જા ઘટે. આના પરથી ખબર પડે કે સૌથી વધુ ઊર્જા કયા હશે, તો કે પહેલું પ્રથમ પોષક સ્તરમાં રહેલા સજીવમાં સૌથી વધુ ઊર્જા હશે, અને ચતુર્થ પોષક સ્તર જે છે એમાં સૌથી ઓછી ઊર્જા હશે. શરીરની અંદર સંગ્રહ થતી ઊર્જા કેટલી, ઊર્જા ઘટતી જાય છે આપણે આગળ ભણીએ છીએ, બરાબર, કે ઊર્જાનું ઘટવાની માત્રા કેટલી છે, બરાબર. બરાબર, જો હવે એના પછી નેક્સ્ટ એનું કારણ શું છે એ સમજીએ.
જ્યારે કોઈ પણ સજીવો મૃત્યુ પામે ત્યારે તેઓ મૃત અવશેષીય ઘટકો અથવા મૃત જીવભારમાં ફેરવાઈ જાય છે, જે વિઘટકો માટે ઉર્જાના સ્ત્રોતનું કામ કરે. જો આ બધા ઉર્જા સ્ત્રોત પછી મનુષ્ય મરી જાય પછી ક્યાં જશે? તો કે દાખલ થઈ જાય મૃત અવશેષીય આહાર શૃંખલામાં, અને એ વિઘટક માટેનો ઉર્જા સ્ત્રોત છે. દરેક પોષક સ્તરે સજીવો તેમની ઉર્જાની આવશ્યકતા માટે તેમનાથી નિમ્ન પોષક સ્તર પર આધાર રાખે છે. એટલે બીજા પોષક સ્તરને ઉર્જા માટે જરૂર પડશે પહેલા પોષક સ્તરની, ત્રીજા પોષક સ્તરને ઉર્જા માટે જરૂર પડશે બીજા પોષક સ્તરની. આમ દરેકે દરેક પોષક સ્તરો એકબીજા ઉપર આધારિત છે. દરેક પોષક સ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે, જેને પ્રાપ્ય પાક સ્ટેન્ડિંગ ક્રોપ કહે છે. અને પ્રાપ્ય પાકને સજીવોનો જથ્થો જીવભાર કે એકમ વિસ્તારમાં તેમની સંખ્યા દ્વારા માપી શકાય. આપણે જીવભાર શબ્દ આવી ગયો, તો આપણે જીવભારનો મતલબ શું? કોઈ પણ સજીવોમાં એના પછીના પોષક સ્તર માટે કેટલી એમાં ઉર્જા સંગ્રહ થયેલી છે, એ સંગ્રહ થયેલ ઉર્જાનો જીવંત સજીવોમાં જથ્થો, એને નામ આપેલું છે સ્ટેન્ડિંગ ક્રોપ અથવા તો જીવભાર. એક જાતિના જીવભારને તેમના તાજા કે શુષ્ક વજનના શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. શું કામ શુષ્ક વજન? કારણ કે એની અંદર રહેલી પાણીની માત્રા બધા સજીવોમાં બદલાઈ ગઈ છે. પાણીને બાદ કરતાં માત્ર એનું શુષ્ક વજન છે, એ જ માત્ર જે છે એ એનું ખરેખર દાખલ થયેલી પોષણ સ્ત્રોત જે છે એક ખોરાકનો સ્ત્રોત છે. એટલે આપણે શુષ્ક વજન જે છે એને ધ્યાનમાં લેવાનું છે. એના પછી મહત્ત્વનો પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય. ચરીય આહાર શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા મર્યાદિત છે, જેમ કે આ ચાર પોષક સ્તરો. આ પ્રમાણે ઉર્જા પ્રવાહનું સ્થાનાંતરણ 10% ઓછું હોય છે. આ ખાસ યાદ રાખજો, આગળ કીધું કે ઉર્જા જે છે અનુક્રમિક પોષક સ્તરે ઘટતી જાય. કેટલી ઘટે? 10%. એટલે કે દરેક નિમ્ન પોષક સ્તરમાં તેમનાથી ઉચ્ચ પોષક સ્તર પર માત્ર 10% જ ઉર્જા પ્રવાહિત થાય છે. ઉદાહરણ તરીકે યાદ રાખજો, ઉદાહરણ તરીકે સમજાવજો. દાખલા તરીકે પહેલું પોષક સ્તર બરાબર, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આ શું છે? પોષક સ્તરો. સમજવા માટે પોષક સ્તરો છે, એમાં પ્રાપ્ય ઉર્જા કેટલી ઉર્જા પ્રાપ્ત થશે. તો ઉદાહરણ તરીકે પહેલા પોષક સ્તર જે છે બરાબર, એમાં 10,000 કિલો કેલરી ઉર્જા છે, 10,000. તો બીજા પોષક સ્તરમાં આમાંથી 10% જ બાદ થશે, મતલબ ભાગ્યા 10, બીજા પોષક સ્તરમાં હશે 1,000 કિલો કેલરી, ત્રીજા પોષક સ્તરમાં હશે 100 કિલો કેલરી, અને ચોથા પોષક સ્તરમાં હશે 10 કિલો કેલરી. મતલબ શું છે? તો કે જેમ જેમ ઉપર તરફ જઈએ એમ માત્ર 10% જ ઉર્જા, 10% ઉર્જા આગળના સ્તરે સંગ્રહ થાય છે. તો બાકીની ક્યાં જાય છે? 10% જ ઉર્જા સંગ્રહ થાય છે એનો મતલબ શું થાય? 90% ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આ મહત્વનો પોઈન્ટ. એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં કેટલી ઉર્જા સંગ્રહ થાય? માત્ર 10%. આ એક્ઝામ્પલ આપ્યું છે, અહીંયા 1,000 હોત તો, અહીંયા 1,000 હોત તો, અહીંયા 100 હોત તો, 10 10માંથી 1 1 કિલો કેલરી, આ એક એકમ આપ્યો છે ઉદાહરણ તરીકે. કોઈ પણ પહેલા પોષક સ્તરમાં તમને આટલી ઉર્જા આપી છે તો ચોથા પોષક સ્તરમાં કેટલી હશે બરાબર? તો એ સમજવા માટે શું કરવાનું? તો કે દરેકે દરેક પોષક સ્તરમાં 10% ઉર્જા આગળ જાય, બાકીની 90% જે છે ઉર્જા વ્યય પામે. મતલબ બીજું પોષક સ્તર છે એ પહેલા પોષક સ્તરમાંથી માત્ર 10% જ ઉર્જા જે છે લઈ શકે, બીજામાંથી ત્રીજામાં માત્ર 10% જ આવશે, ત્રીજામાંથી ચોથામાં 10% જ આવશે, બાકીની ઉર્જા જે છે એ વ્યય પામે છે. એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ, આના પરથી ક્વેશ્ચન પૂછાય. એક પ્રવાહમાંથી બીજા પ્રવાહમાં 10% ઉર્જા ટ્રાન્સફર થાય બરાબર, મતલબ કે ઉર્જા પ્રવાહનું સ્થાનાંતરણ 10% જે છે ઓછું હોય. 10% ઓછું હોય એમ નથી લેવાનું બરાબર, પણ 100 હોય તો 90% આવે એમ નહીં, એના કુલ ટોટલ 10% જે છે ઉર્જા ટ્રાન્સફર થાય. પ્રકૃતિમાં આવા ઘણા બધા સ્તરોની સંભાવના રહેલી છે, જેમ કે ચરિયાર શૃંખલામાં કેટલી ઉત્પાદકો, તૃણાહારીઓ, પ્રાથમિક માંસાહારીઓ અને દ્વિતીય માંસાહારીઓ, આ ચાર પોષક સ્તર છે ચરિયાર શૃંખલામાં. જે આપણે ઉદાહરણ લીધું, પહેલું ઉત્પાદક, તમને પૂછે કે ઉત્પાદકમાં ઉર્જાનો સ્ત્રોત જે છે 10,000 કિલો કેલરી છે, તો દ્વિતીય માંસાહારીમાં કેટલો હશે? તો આન્સર આવશે 10 કિલો કેલરી. આ પ્રમાણે 10-10% ઘટાડતા જવાનું. શું તમે વિચારી શકો કે મૃત આહાર શૃંખલામાં એવી કોઈ સીમા મર્યાદા હોય? મૃત આહાર શૃંખલામાં આવા કોઈ સ્તરો એટલા બધા હોતા નથી બરાબર, એટલે એમાં ઉર્જા જે છે એનું વ્યય થવાની સંભાવના ઓછી છે. આ
आकृति आपेली है। जो विविध पोषक स्तर में ऊर्जा प्रवाह, जम के सूर्य ऊर्जा सौथी मुख्य स्त्रोत, ऊर्जा मुख्य स्त्रोत, प्रथम पोषक स्तर उत्पादकों लीली वनस्पति, दाखला तरीके आम ऊर्जा स्त्रोत जो है दाखला तरीके छे 1000 किलो कैलरी, तो उष्मा स्वरूपे व्यय थाय एटलो घटो। द्वितीय पोषक स्तर प्राथमिक उपभोक्ता अने तृणहारी, त्रणे आवी गयो एटले आ मोस्ट इम्पोर्टंट समझवा माटे आ बधा आमां भाग आवी जाय। आपणे आगळ जेटलू भणे बधानो सारांश छे। लीली वनस्पति एटले उत्पादको, प्रथम पोषक स्तर तृणहारी, तृणहारीमां दाखला तरीके ईयळ आपेलू छे, ईयळमां मात्र 10% ट्रांसफर थशे, आना 10% એટલે માત્ર આવશે 100 કિલો કેલરી, 100 કિલો કેલરી ઉર્જા પ્રાથમિક ઉપભોક્તા અથવા દ્વિતીય પોષક સ્તરમાં દાખલ થશે, એમાંથી 10% વ્યય થશે ઉદાહરણ તરીકે ચકલી જે છે ઈયળ દીધેલું છે આ ભાગ જે છે તરીકે ચકલી, તો ચકલીમાં 10% એના એટલે માત્ર થશે 10 કિલો કેલરી। દ્વિતીય પોષક સ્તર દ્વિતીય ઉપભોક્તા અથવા માંસાહારી, એમાંથી ઉષ્મા વ્યય થશે, આગળ જશે ગીધ, ગીધમાં 10% ના રીતે પાછે જે છે 10 ના 10% બરાબર એટલે 0.1 કિલો કેલરી ઉર્જા ટ્રાન્સફર થશે। ચતુર્થ પોષક સ્તર તૃતીય ઉપભોક્તા અથવા ઉચ્ચ માંસાહારી છે। આ એક આહાર શૃંખલા થઈ એ બીજા સાથે પણ જોડાયેલી છે, તેને નામ આપ્યું ઉર્જા જે છે એને જોડાયેલી આહાર શૃંખલા। જો લીલી વનસ્પતિને સીધી ઈયળ કે બીજા કોઈપણ સજીવો જે છે એમાં દાખલ થાય તો આ 10 માંથી અહીંયા લઈશું તો આમાં આવશે 100 કિલો કેલરી, કારણ કે આ બીજું પોષક સ્તર છે, ત્યાંથી ગીધ જે છે બરાબર એને પાછા આવડા ભાગ જે છે મરી જાય તો એમાંથી ટ્રાન્સફર થતી ઉર્જા, ઈયળ જે છે એમાંથી એને ખાનારા પ્રાણીઓ લઈએ તો આ 100 માંથી અહીંયા આવશે 10, એટલે આપણે કોઈ પણ જે છે એના પોષક સ્તરમાંથી આ એક આહાર શૃંખલા થઈ, એક આહાર શૃંખલા, આ જે છે આ બીજી આહાર શૃંખલા, આ જે છે ત્રીજી આહાર શૃંખલા, આ જે છે એ ચોથી આહાર શૃંખલા, આવી આહાર શૃંખલાઓથી રચાતું જાળવું આને કહેવાય આહાર જાળ। દર્શાવેલું છે અલગ અલગ આહાર જાળ દર્શાવી શકીએ અને એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે આટલા ભાગ, આ ઇમ્પોર્ટન્ટ એક, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, દરેકે દરેકમાં જેમ ઉર્જા ટ્રાન્સફર થશે એમ ઉર્જા 10-10% ઘટતી જશે બરાબર, અને દરેકે દરેકના એક્ઝામ્પલ આટલું ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખૂબ જ જે છે ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે। દરેક લેક્ચરમાં જે છે ખાસ આકૃતિના આધારે જે છે પણ એક્ઝામ્પલ પૂછાય છે, અને ખાસ આ બે બોક્સ જે આપેલા જે છે એ આગળની આકૃતિ આવી ગઈ અને આ એક જે છે બોક્સ આપેલું છે દરેકે દરેક, એમાં ઉર્જા 10% ટ્રાન્સફર થાય, 10% જ જે છે ટ્રાન્સફર થાય, બાકીની બધી ભેય પામે છે। ટેક્સ્ટ બુક પ્રમાણે ભાગ જે છે બધું વાંચી લેવાનું છે અને એના આધારે દરેકે દરેક લાઇન ટુ લાઇન જે છે શબ્દનો અર્થ તમને ખબર હોવો જોઈએ। બે પ્રકારની આહાર શૃંખલા, મૃત આહાર શૃંખલાની શરૂઆત વિઘટકોથી થાય, ચરી આહાર શૃંખલાની શરૂઆત જે છે ઉત્પાદકોથી થાય, બરાબર આટલું લેક્ચર જે છે ઇમ્પોર્ટન્ટ છે, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું।